પૂર્ણાકુંભારીયા રોડના ભક્તિધામ પાસે આવેલ અભિષેક રેસીડેન્સીમાં રહેતા કાપડ વેપારીને ચેન્નઈ અને તમિલનાડુના ચીટરોએ સુરતના કાપડ દલાલો સાથે મળી રૂપિયા બેતાલીસ પોઈન્ટ લાખનો ચૂનો ચોપડ્યો હતો પૂર્ણાકુંભારીયા રોડ ભક્તિધામ મંદિર પાસે આવેલ અભિષેક રેસીડેન્સીમાં રહેતા મનોજકુમાર રાઠી રીંગરોડ ખાતે ગુડલક ટેક્સટાઇલ માર્કેટમાં સાડીની દુકાન ધરાવે છે ચેન્નઈનો અશ્વિન વિકાસ રઘુ અને તમિલનાડુનો મણી ભરત શશી એમ છ ચીટરોએ સુરતના ઉદના પટેલનગર ખાતે આવેલ વાત્સલી એપાર્ટમેન્ટમાં રહેતા દેવકિશન પંચારિયા અને શિવકુમાર નામના બે કાપડ દલાલો સાથે મળી બે હજાર સાડીના વેપારી મનોજકુમાર રાઠી સાથે મુલાકાત કરી હતી સમયસર પૈસા આપવાનો વિશ્વાસ અપાવી ઉધારમાં બેતાળીસ પોઈન્ટ તેત્રીસ લાખની સાડીઓ ખરીદી હતી જોકે સમયસર પૈસા ન ચૂકવી મોબાઈલ ફોન બંધ કરી નહસી છૂટતા આ બનાવ સંદર્ભે મનોજભાઈની ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે